साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना दलपुर खाते आवेल राजनगर प्राथमिक शाळाने दलपुर खाते आवेल दलपुर प्राथमिक शाळामां मर्ज करवाना निर्णय सामे ग्रामजनो सहित विद्यार्थीओ वालीओ द्वारा विरोध व्यक्त करवामां आव्यो हतो अने राजनगर प्राथमिक शाळाने दलपुर प्राथमिक शाळामां मर्ज न करवा मांग करी हती। પ્રાંતિજના દલપુર ખાતે આવેલ રાજનગર પ્રાથમિક શાળાને દલપુર ખાતે આવેલ દલપુર પ્રાથમિક શાળામાં મર્જ કરવાના નિર્ણયને લઈને દલપુર ગ્રામજનો છેલ્લા 4 દિવસથી હિંચકોળે ચડ્યા છે અને પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા ગ્રામજનોની સાચી રજૂઆતને લઈને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા શિક્ષણાધિકારી સુધી રજૂઆત કરી હતી। તો ગ્રામજનોની સાથે રહીને હિંમતનગર જિલ્લા કલેક્ટર તથા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પણ આપ્યું હતું ત્યારે શાળા મર્જ કરવાના નિર્ણય સામે આખોય ગામ ગામના દરેક સમાજના લોકો દ્વારા એક સાથે રાજનગર પ્રાથમિક મર્જ નહીં કરવાનો સૂર ઉઠ્યો છે। રાજનગર પ્રાથમિક શાળાને મર્જ કરવાના નિર્ણય સામે વિરોધ। પ્રાંતિજના દલપુર ગ્રામજનો દ્વારા રાજનગર પ્રાથમિક શાળાને મર્જ કરવાના નિર્ણય સામે વિરોધ। ત્યારે દલપુર ગ્રામજનો દ્વારા રાજનગર શાળા મર્જ કરવાને લઈને આજે દલપુર ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા અને દલપુર ગ્રામ પંચાયતમાં તથા ગ્રામ પંચાયત બહાર ધામા નાખ્યા હતા અને વિદ્યાર્થીઓ મહિલાઓ દ્વારા શાળા ચાલુ કરોના જાપ કર્યા હતા। તો ગામના સરપંચ તથા તાલુકા સદસ્યો દ્વારા સમજાવવામાં આવતા હાલ તો મામલો ઠારે પડ્યો હતો। વિરોધ સાથે ગ્રામજનોએ દલપુર ગ્રામ પંચાયતમાં ધામા નાખ્યા। જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા મર્જ કરવાના નિર્ણય સામે આવેદન પત્ર આપ્યું ત્યારે બીજી બાજુ નેશનલ હાઈવે 8 આવતો હોય અને આ તરફથી સામે અને સામેથી આ તરફ આવવામાં તકલીફને લઈને જે તે વખતે બંને બાજુએ શાળાઓ બનાવવામાં આવી હતી અને આજે પણ બંને સાઈડમાં સર્વિસ રોડ આવતા જ તે જ પરિસ્થિતિઓ ઊભી થતી હોવાથી જે છે તેની માંગ સાથે રાજનગર પ્રાથમિક શાળાને મર્જ થતી રોકવા દલપુર તાલુકા સદસ્ય તથા સરપંચ પણ ગામ સાથે છે તેવું જણાવ્યું હતું। પહેલા સરકારશ્રીના ઓર્ડર પ્રમાણે રાજનગર પ્રાથમિક શાળા મર્જ કરવા બાબતે અને આજથી 2012માં નેશનલ હાઈવે નંબર 8ના કારણે રાજનગર પ્રાથમિક શાળા અલગ કરવામાં આવી અને તેના આચાર્યશ્રીને તમામ 1-8 ધોરણ અલગ હાઈવેના કારણે તો અત્યારે મારે કેવું એવું થાય છે કે હાઈવેના કારણે અલગ કરવામાં આવી તો અત્યારે હાઈવે નહીં નડતો સરકારશ્રીને। જો 2012માં હાઈવે નડતો તો સાહેબ આ તમે છોકરો જોઈ શકો છો આવડો નાના નાના છોકરો કઈ રીતે હાઈવે ક્રોસ કરે અને એવું અરજી કરવામાં આવી છે કે ભાઈ પુલ તૈયાર છે તો પુલનું નિરીક્ષણ તમે કરી શકો છો સાહેબ કે પુલ હજી રેડી થયું નથી અને પુલ રેડી થાય તો બી સર્વિસ રોડ તો બંને બાજુ છે જ તો પછી કઈ રીતે આ સરકારશ્રીનું કેવું? અમારો એક જ પ્રશ્ન છે સાહેબ સરકારશ્રીને કે 2012માં જે મંજૂરી અમને મળેલી રાજનગર પ્રાથમિક શાળા અલગ કરવા માટેની બરાબર એ વખતે પણ હાઈવેનો જ પ્રશ્ન હતો અને હાઈવે એક એવો મોટો પ્રશ્ન છે કે નેશનલ હાઈવે ઓથોરિટીએ પણ અમારી જે દલપુર સ્ટેન્ડ છે એને એક્સિડન્ટ ઝોન જાહેર કરેલો છે હોવા છતાં પણ કોઈ પણ રીતે આ લોકોએ અમને એવો ઓર્ડર આપ્યો છે કે ભાઈ પુલ તૈયાર થઈ ગયો છે જ્યારે તમે જોઈ શકો છો બરાબર હું મીડિયાવાળા ભાઈ એનું પણ એવું કહું છું કે પુલનું કામ પૂરું થયું છે કે નથી થયું તે પણ મીડિયાની મારફતે બતાવવામાં આવે સરકારશ્રીને બરાબર અમારા બાળકોને રોડ ક્રોસ કરવામાં બહુ જ તકલીફ છે અને જો અમને આ રીતના ન્યાય નહીં મળે બરાબર તો અમારા બાળકોને અમે શિક્ષણ પણ છોડાવી દેશું એટલી અમારી તૈયારી છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે લેખિતમાં રજૂઆત કરી અને આગળથી આ તો ગમે ત્યાંથી ઓર્ડર આપો અને અમારી શાળા ફરીથી રોબેતા મુજબ જે હતી 1-8 એ રીતના ચાલુ કરો તો અમે જો નહીં થાય તો અમે અમારા બાળકોનું શિક્ષણ છોડાવી દેશું બરાબર અને જે ગાંધીજી દ્વારા છે અમે આંદોલન કરશું અને રોડ બ્લોક અને તેઓએ પણ ઉપર સુધી મૌખિક તથા લેખિતમાં રજૂઆતો પણ કરી છે ત્યારે હવે જોવું એ કે રાજનગર પ્રાથમિક શાળાને મર્જ કરવામાં આવશે કે પછી ગ્રામજનોની માંગને પૂર્ણ કરવામાં આવશે એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રાજનગર શાળાને દલપુર શાળામાં મર્જ કરવાના નિર્ણય સામે આખું દલપુર ગામ હિંચકોળે ચડ્યું। પંચાયત અંદર બહાર વિદ્યાર્થીઓ વાલીઓ મહિલાઓ શાળા ચાલુ કરોના સૂત્રોચ્ચાર કર્યા। મારી રાજનગર પ્રાથમિક શાળા ચાલતી હતી જે મર્જ કરવામાં આવેલ છે જે 2012માં ચાલુ કરવામાં આવી છે નેશનલ હાઈવે 8ના લીધે અત્યારે નેશનલ હાઈવે 8 ચાલુ જ છે એનું પુલનું કામ પૂરું થયું નથી પણ સરકારશ્રીના ચોપડા મુજબ એમ બોલવામાં આવે છે કે પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ થયેલ છે પણ પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ થયેલ નથી અત્યારે બંને બાજુ રોડ ચાલુ જ છે અમારી રાજનગર પ્રાથમિક શાળા મર્જ કરવામાં આવી છે જે એનું રિયલીમાં જોવામાં આવે તો રોડ ચાલુ છે મર્જ કરવાની જરૂર નથી અને મર્જ ના થાય એમાં અમારા નાના છોકરાઓનું હિત ધરાયેલું છે
અને જે શિક્ષકો છે એમ શિક્ષકો રવા દેવામાં આવે તો સારામાં સારું જ છે, ભણતર બી સારું છે સ્કૂલનું, એવું કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ જે ઇસ્યુ કરવામાં આવે છે, ખોટો ઇસ્યુ કરવામાં આવેલો છે, અને આ રાજનગર પ્રાથમિક શાળા મર્જ ના કરવામાં આવે એવી મારી અપીલ છે આપ. મેં એમપી સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયત સદસ્ય, તેમને મેં એક જાણ કરેલ છે, તો આ મર્જ ના થાય એટલી મારી અપીલ છે સરકારશ્રીને. શાળા મજ કામ પ્લે તેના કારણે આમાં નાના નાના બાળકો છે, બાળકોનું નાન બહુ તકલીફ છે, નહીં કોઈનું મા બાપ એક બાળક આકાશમાન થઈ જાય તેનું શું, એના મા બાપનું શું થાય, કોણ જવાબદારી લેશે? એક અમારા છોકરોની શાળા શરૂ રહ્યા દેવાની છે, ત્રણ એકથી આઠ સુધી. કે જે ગ્રામજનોની જે રજૂઆત છે, કે જે સમસ્ત ગામ, હું પ્રતિનિધિ તરીકે, ગામના પ્રતિનિધિ તરીકે મારું એ જ કહેવું છે કે જે પ્રશ્ન સાચો જ છે કે જે 2012માં જે પરમિશન લાવ્યા હતા મેં, એ પરમિશન આપણા હાઈવેના કારણે મળી હતી, બરાબર. હવે એ જ પ્રશ્ન અત્યારે ઊભો જ છે. અત્યારે રોડનું કામ ચાલુ છે, હજુ પરિપૂર્ણ થયું નથી, બરાબર. એટલે આપણે સરકારશ્રીને એક જ કહેવું તાલુકા સદસ્ય તરીકે કે જે પ્રશ્ન ગામજનો સાચો છે, બરાબર, અને ગામને આખો ઘેરાવો કર્યો પંચાયતનો. હવે મારી પણ ફરજ આવે છે ગામ લેવલે કે એમને સાથ સહકાર આપવો, બરાબર, અને જે આ પ્રશ્ન છે એમનો એનું સોલ્યુશન લાવવું. અને સરકારશ્રીને એક જ કહેવું કે જે ચાલતી તે પ્રમાણે ચાલવા દેવી, મર્જ ન કરવી, એ મારી અપીલ છે. રજૂઆત તો અમે કરેલી છે, લેખિતમાં આપેલું છે, મેં પણ બનાવી હતી એમને અરજી, એમાં અમે સહી કરી, મેં એમને સાથ સહકાર આપ્યું હતું અને સરપંચશ્રી આપ્યું હતું, ડેપ્યુટી સરપંચ, ગામના ત્રણ નેતાઓએ સાથ સહકાર આપેલું છે ગામને, બરાબર. આ સાચી બાબત છે, ખોટી બાબત નથી. આ જે પ્રશ્ન છે સાચો છે, પ્રજાનો પ્રશ્ન સાચો છે કે આપણા હાઈવેનો નાના છોકરા છે, બરાબર, એમનો પ્રશ્ન તો થવાનો જ. આ ગામથી પેલા ગામમાં જશે એટલે કદાચ કોઈ અકસ્માત બને, બીજું ત્રીજું કંઈ થાય, એના માટે મારી અને ગામ સર્વે ગામની વિનંતી છે સરકારશ્રીને કે જે ચાલુ હતી એ પ્રમાણે ચાલવા દેવી, એ મારી અપીલ છે. અમે અમારી સ્કૂલ બંધ ના થાય તે માટે આવ્યા છીએ, અને અમે આ સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જવા માગતા નથી, અને આ સ્કૂલ બંધ થશે તો અમે બીજી જગ્યાએ બીજી સ્કૂલમાં ભણીશું નહીં. બનતા હોય તો અમે ખેતરમાં મજૂરી કરશું, અને અમારા ભાઈ પર અસર થશે તો કોની જવાબદારી? ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ.